देगाम तालुका अने शहेरमां सरकार तरफथी आपवामां आवती छूटछाटना लीधे देगाम शहेर अने गामडाओमां अमदावादना वेपारीओ अने लोकोनो गामडाओ तरफ पग पेसारो चालू थयो। गांधीनगर जिल्लाना देगाम तालुका अने शहेरमां लॉकडाउननो वधारो थता देगाम शहेर अने गामडाओमां लोको छूटथी फरता जोवा मळी रह्या छे अने तेमां पण देगाम शहेरमां शરતોને આધીન દુકાનો અમુક ખોલવાની પરવાનગી આપી છે, પરંતુ તે સિવાયની અન્ય દુકાનો પણ ખુલ્લી દેખાઈ રહી છે। અને દેગામ શહેરમાં શાકભાજીની લારીઓવાળા કરિયાણાની દુકાનો અને મેડિકલ સ્ટોરમાં લોકોના ટોળે ટોળા ખરીદી માટે દેખાઈ રહ્યા છે। ત્યારે બીજી બાજુ દેગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જાણે કે લોકડાઉન ન હોય તેવું દેખાઈ રહ્યું છે। અને હાલમાં કોરોના વાયરસ હોવાથી ઘણી બધી જગ્યાએ ક્રિકેટ મેચો 100-200ના ટોળા સાથે યુવાનો રમી રહ્યા છે, જેના માટે ગામના સરપંચો જાગૃત ન હોય તેવું દેખાઈ રહ્યું છે। તો ગામના સરપંચને પોલીસ જેટલી સત્તા આપવામાં આવેલી હોવા છતાં પોતાની જવાબદારી નિભાવવી જોઈએ તો ગામનું રક્ષણ થઈ શકે। અને કેટલાક સરપંચો પૂરેપૂરા જાગૃત બનીને ગામના એક સેવક બની સેવા કરતા નજરે પડી રહ્યા છે, જેમાં મોટા જલુંદ્રાના સરપંચ સતત જાગૃત બનીને પ્રશંસનીય સેવા આપી રહ્યા છે। અને હાલમાં ગામડાઓમાં અમદાવાદમાંથી લોકો રાત્રિના સમયે પોતાના સગા વાલાના ઘરે પગ પેસારો ચાલુ કરી દીધો છે, જેથી ગામના સરપંચે ખૂબ જ જાગૃત બનવાની જરૂર છે, નહીતર ગામડાઓમાં કોરોના વાયરસ પગ પેસારો કરી જશે। અગરસિંહ ચૌહાણ, કેજીવી ન્યૂઝ, દેગામ।